છેલ્લા વિડીયોની અંદર આપણે ટોપિક જોઈ ગયા એસએન વન પ્રક્રિયા, એક આણ્વિક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હવે આજે આપણે સમજશું દ્વિ આણ્વિક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેને એસએન ટુ રિએક્શન તરીકે નામ આપે છે. એસએન ટુ પ્રક્રિયા જેને આપણે દર્શાવીએ છીએ દ્વિ આણ્વિક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો આપણે જે પોઈન્ટ ભણીએ છીએ, પોઈન્ટ શેનો છે? હેલો આલ્કીનની રાસાયણિક પ્રક્રિયાઓ. હેલો આલ્કીનની રાસાયણિક પ્રક્રિયાઓની અંદર આપણે એસએન વન પ્રક્રિયા ગઈકાલે જોઈ, જેમાં એસએન વન પ્રક્રિયાની અંદર આપણે બતાવ્યું હતું કે એસએન વન પ્રક્રિયામાં આલ્કાઇલ હેલાઇડની સક્રિયતાનો ક્રમ 3 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન 2 ડિગ્રી, ઇઝ ગ્રેટર દેન 1 ડિગ્રી, ઇઝ ગ્રેટર દેન મિથાઇલ હેલાઇડ સ્વરૂપે જોવા મળતો હોય છે. તો એની અંદર આપણે એક પોઈન્ટ બતાવ્યો હતો કે એસએન વન પ્રક્રિયા છે પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરે છે, એક જ અણુની સાંદ્રતા ઉપર આધારિત છે, એનો પ્રક્રિયાક્રમ આપણને વન મળતો હોય છે. પ્રક્રિયા બે તબક્કામાં થાય છે, મતલબ એક કરતાં વધુ તબક્કામાં છે. પ્રથમ તબક્કો ધીમો છે, બીજો તબક્કો ફાસ્ટ છે. પ્રથમ તબક્કો એ પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે, એટલે આને આપણે RDS તરીકે નામ આપ્યું. એ પ્રથમ તબક્કામાં કાર્બોકેટાયન બને છે, તો કાર્બોકેટાયનની સ્થિરતા ઉપરથી આપણે એસએન વન પ્રક્રિયાને સમજાવી શકીએ છીએ. ચલો, ત્યાર પછી હવે પોઈન્ટ જે આપ્યો છે, એસએન ટુ પ્રક્રિયા છે જેને આપણે દ્વિ આણ્વિક કેન્દ્રાનુરાગી વિસ્થાપન નામ આપ્યું. એસએન ટુ પ્રક્રિયાની ક્રિયાવિધિ સૌ પ્રથમ કોણે સમજાવી? તો એસએન ટુ પ્રક્રિયાની ક્રિયાવિધિ સૌ પ્રથમ એડવર્ડ ડેવિડ હગ્સ અને ક્રિસ્ટોફર ઇન ગોલ્ડે સમજાવી. તો આ બે સાયન્ટિસ્ટ, આ વૈજ્ઞાનિક આપેલા છે રસાયણશાસ્ત્રી, અને એમણે સૌથી પહેલાં એસએન ટુની ક્રિયાવિધિ સમજાવી. હવે જે એસએન ટુ પ્રક્રિયા આપેલી છે, એસએન ટુ પ્રક્રિયા મિથાઇલ હેલાઇડ સૌથી ઝડપથી આપે છે. એ મિથાઇલ હેલાઇડની જ્યારે ન્યુક્લિયોફાઇલ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એને આપણે સમજવાની છે. એસએન ટુ પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે, અને અહીંયા કીધું મુજબ કે એસએન ટુ છે તો મતલબ પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે. તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, અને દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, અને સાથે સાથે બે પ્રક્રિયકણોની સાંદ્રતા ઉપર પણ એનો પ્રક્રિયા વેગ આધારિત છે એવું કહી શકાય. એટલે કે પ્રક્રિયા વેગ બે પ્રક્રિયક અણુની સાંદ્રતા ઉપર આધારિત છે એવું આપણે કહી શકીએ છીએ. અને પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે, બંને વચ્ચેનો મેઇન આ ડિફરન્ટ છે. એક કીધું છે કે પ્રક્રિયા બે તબક્કામાં થાય છે અથવા એક કરતાં વધુ, અને જ્યારે અહીંયા કીધું છે કે પ્રક્રિયા એક જ તબક્કામાં થતી જોવા મળે છે, અને એમાં મિથાઇલ હેલાઇડ સૌથી ઝડપથી પ્રક્રિયા આપે છે, જેના કારણે અહીંયા પ્રક્રિયાનો જે ક્રમ આવે છે એ ક્રમ CH3X ઇઝ ગ્રેટર દેન પ્રાઇમરી, ઇઝ ગ્રેટર દેન સેકન્ડરી, ઇઝ ગ્રેટર દેન 3 ડિગ્રી સક્રિયતા ક્રમ મળશે. તો આપણી પાસે આ વસ્તુ અહીંયા સાબિત આપવાની છે. તો પ્રક્રિયા અહીંયા આપેલી છે સિમ્પલ, મિથાઇલ હેલાઇડ છે. મિથાઇલ હેલાઇડ તરીકે માની લો કે મિથાઇલ બ્રોમાઇડ લીધો. એ મિથાઇલ બ્રોમાઇડની પ્રક્રિયા ન્યુક્લિયોફાઇલ OH- સાથે કરો. આ સબસ્ટ્રેટ આપ્યો છે, આ ન્યુક્લિયોફાઇલ છે, અને બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે એ દરમિયાન બ્રોમિનનું વિસ્થાપન થઈને અહીંયાથી મિથાઇલ આલ્કોહોલ નિપજ તરીકે મળતી હોય છે. તો BR અહીંયા લિવિંગ ગ્રુપ તરીકે ત્યાંથી દૂર થાય છે. હવે આ વસ્તુ આપણે મિકેનિઝમથી સમજાવે છે કે મિકેનિઝમ શું કહેવા માગે છે. તો જુઓ કઈ રીતે આવે છે આખી પ્રક્રિયાની મિકેનિઝમ. આપણે એવું કહ્યું કે એસએન વન પ્રક્રિયા
एसएन वन प्रक्रिया की अंदर ध्रुवीय द्रावक की जरूर पड़े, प्रोटिक द्रावक की जरूर पड़े। अहीं कोई एवं प्रोटिक द्रावक की जरूर नहीं पड़ती, एप्रोटिक द्रावक की जरूर पड़े। एप्रोटिक द्रावक मतलब के कार्बनिक द्रावक की जरूर पड़ से, અને એના પાછળનું કારણ એ છે કે પેલામાં 3 ડિગ્રી હતો, 3 ડિગ્રી હતો એટલે એની અંદર પ્લસ આઈ ઇફેક્ટના કારણે બંધ ધ્રુવીયતા વધારે હોય, અહીંયા બંધ ધ્રુવીયતા ઓછી હોય। બંધ ધ્રુવીયતા ઓછી હોય તો ધ્રુવીય દ્રાવકમાં સરળતાથી એ દ્રાવ્ય થાય નહીં અથવા એનો બંધ સરળતાથી તૂટે નહીં, અને એટલા માટે દ્રાવક કયો જરૂર પડે છે અહીંયા એપ્રોટિક દ્રાવક તરીકે કાર્બનિક દ્રાવકની જરૂર પડતી હોય છે। સાથે સાથે અહીંયા બીજો પણ એક પોઈન્ટ આપણે બતાવવાનો, શું પોઈન્ટ છે એ સમજાવજો। તો આપણી પાસે જે સંયોજન છે આ રીતનું છે, મિથાઇલ બ્રોમાઇડ, મિથાઇલ બ્રોમાઇડ છે તો અહીંયા હાઇડ્રોજન છે, સબસ્ટ્રેટ છે આપણો। સબસ્ટ્રેટ અહીંયાથી પ્રક્રિયામાં ભાગ લેશે ન્યુક્લિયોફાઇલ સાથે। હવે ઘટના શું બને, આ ન્યુક્લિયોફાઇલ જેની પાસે વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ છે, નેગેટિવ ચાર્જ ધરા, એ માની લો કે અહીંયા તો બંધની ધ્રુવીયતા હોવાના કારણે આ માઇનસ ચાર્જ આવશે, આના ઉપર પ્લસ ચાર્જ, તો OH માઇનસ કોની સાથે જોડાવા પ્રયત્ન કરશે, પોઝિટિવલી કાર્બન ઉપર। તો એ પોઝિટિવલી ચાર્જ કાર્બન ઉપર જો અટેક કરવાનો પ્રયત્ન કરે તો આપણે કીધું હતું કે આગળ અહીંયા નેગેટિવલી ચાર્જ છે, અહીં પોતે નેગેટિવ છે, તો બંને વચ્ચે શું થાય, રિપલ્ઝન, એટલે આગળથી એ અટેક કરી શકતો નથી। તો હવે એ શું કરશે, એની જગ્યાએ પાછળથી અટેક કરવાનો પ્રયત્ન કરે। તો પાછળથી જો અટેક કરવાનો પ્રયત્ન કરે તો એસએન વનમાં અહીંયા શું હતું, ત્રણે ત્રણ જગ્યાએ મિથાઇલ સમૂહ, મિથાઇલ સમૂહ હોવાના કારણે ત્યાં અવકાશીય અવરોધ વધારે નડતો હતો, એના કારણે એ પાછળથી પણ અટેક નહોતો કરી શકતો। તો મિથાઇલ સમૂહની પ્લસ આઈ અસરના કારણે બ્રોમીને ત્યાંથી એ દૂર કરાવતો હતો। હવે એ વસ્તુ તો અહીંયા છે જ નહીં, ત્રણ હાઇડ્રોજન જોડાયા જેમાં કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રોન દાતા તરીકેની ક્ષમતા છે નહીં, તો હાઇડ્રોજન કાર્બનને ઇલેક્ટ્રોન દાન નહીં કરી શકે, બ્રોમીન એના અપાકર્ષણથી આપોઆપ દૂર થઈ શકવાનો નથી। તો મતલબ બ્રોમીન અહીંયા આપોઆપ દૂર થઈ શકતો ન હોવાથી જે ન્યુક્લિયોફાઇલનો અહીંયા આપણે ઉપયોગ કરીશું એ ન્યુક્લિયોફાઇલ કેવો હોવો જોઈએ, પ્રબળ હોવો જોઈએ। તો મતલબ અહીંયા લખી શકીએ છે કેન્દ્રાનુરાગીની પ્રબળતા જરૂરી છે। તો કેન્દ્રાનુરાગી જો અહીંયા પ્રબળ હશે તો પ્રક્રિયા સરળતાથી થશે, પહેલામાં પ્રબળતાની એટલી બધી જરૂર પડતી નથી। હવે અહીંયાથી ઘટના એવી બનશે કે આ OH માઇનસ પાછળથી અટેક કરશે, પાછળથી અટેક કરશે તો હાઇડ્રોજનનું કદ તો નાનું છે, કદ નાનું હોવાના કારણે એને કોઈ અવકાશી અવરોધ નડશે નહીં, જેથી આ ઓક્સિજન પોતે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરીને કાર્બન પરમાણુ સાથે બંધ બનાવશે, જેવો બંધ અહીંયા બનવાની શરૂઆત થશે બ્રોમિનનો બંધ અહીંયાથી તૂટવાની શરૂઆત થાય, અને જે ત્રણ હાઇડ્રોજન હતા એ ત્રણ હાઇડ્રોજન આ રીતે એક સિજવિક પોવેલના સિદ્ધાંત મુજબ અપાકર્ષણને દૂર કરવા એકબીજાથી એવી રીતે ગોઠવાશે કે જેથી એ સ્થાયી થઈ શકતો હોય છે, એટલે મોટાભાગે અપાકર્ષણને ઓછું કરવા પ્રયત્ન કરે, અને આવો એક મધ્યવર્તી બનતો હોય છે, મધ્યવર્તી સંકીર્ણ જેને આપણે નામ આપી શકીએ છીએ, બરાબર। પ્રક્રિયક નથી, ધ્યાન રાખજો, પહેલામાં કાર્બોકેટાઇન બને છે, અહીંયા એવું કશું બનતું નથી। હવે આવું જ્યારે બનતું હોય છે ત્યારે એની અંદર તમે જુઓ કે આપણને જે અહીંયા સબસ્ટ્રેટ આપેલો છે એ સબસ્ટ્રેટ SP3 સંકરણ ધરાવે છે, એનો આકાર સમચતુષ્ફલકે છે, જ્યારે અહીંયા આકાર કેવો થઈ જાય છે, સમતલીય આકાર થઈ જાય છે, સમતલીય આકાર હોય તેનું સંકરણ શું થઈ જાય, SP2 પ્રકારનું સંકરણ, તો અહીંયા સંકરણમાં ચેન્જ થાય। આટલું થયા બાદ આ મધ્યવર્તી કે જે મધ્યવર્તી બન્યો એમાં સબસ્ટ્રેટ પોતે અને ન્યુક્લિયોફાઇલ, બરાબર, આ સબસ્ટ્રેટ અને ન્યુક્લિયોફાઇલ બંનેની હાજરી છે એની અંદર, અને એમાંથી નિપજ બનશે, અને નિપજ બનશે એટલે અહીંયાથી શું થશે, એક બાજુ OH માઇનસ બંધ બનાવવા પ્રયત્ન કરશે, બીજી બાજુ બ્રોમિન ઇલેક્ટ્રોન લઈને દૂર થવાનો પ્રયત્ન કરશે। તો મતલબ અહીંયા આ જે તબક્કો થશે એ કેવો આવશે, ધીમો તબક્કો, ધીમો તબક્કો હોય તો એને આપણે RDS તરીકે નામ આપી શકીએ છીએ। હવે જેવો મધ્યવર્તી બની ગયો તરત જ જેવી સંક્રાંતિ અવસ્થા, મધ્યવર્તી સંકીર્ણની જગ્યાએ અહીંયા આપણે શબ્દ અહીંયા યુઝ કરી લઈશું, સંક્રાંતિ અવસ્થા બનાવે છે, આવી સંક્રાંતિ અવસ્થા એક પ્રકારની જોવા મળે છે। એ સંક્રાંતિ અવસ્થાની અંદર ન્યુક્લિયોફાઇલ સબસ્ટ્રેટ બંને જોડાયેલા છે, અને એમાંથી બ્રોમિન તરત જ પછી ઇલેક્ટ્રોન લઈને ત્યાંથી દૂર થઈ જશે, અને બ્રોમિન ઇલેક્ટ્રોન લઈને જો દૂર થાય તો આ તબક્કો કેવો થઈ જશે, ઝડપી તબક્કો, અને ઝડપી તબક્કો થઈ ગયા બાદ OH માઇનસ એની સાથે બંધ બનાવીને જોડાઈ જાય છે। જેવો OH માઇનસ જોડાઈ ગયો ત્રણે ત્રણ હાઇડ્રોજન પરમાણુ જે શરૂઆતમાં હતા એના કરતાં વિરુદ્ધ બાજુએ ગોઠવાઈ જાય છે, જુઓ
त्रण अहीं डाबी बाजू था, अँ त्रण जमणी बाजू, संकरण पाछू शू आई गयू एसपी थ्री, निपज तो बनी गई, संकरण एसपी थ्री में एसपी टू, एसपी टू में एसपी थ्री थी गयू। हवे आम जोवा जाओ तो तमने एवं लागशे कि आ बे तबक्का ना कहेवाय, ना एक्चुअली बे तबक्का ना कहेवाय। तबक्का क्यारे बने, एमां कोईक रिएक्टिव इंटरमीडिएट बनतो होवो जोईए, कार्बोकेटायन, फ्री रेडिकल छे, कार्बिन्स, नाइट्रेन्स, એવું બધું કોઈક બનતું હોવું જોઈએ। અહીંયા તો કોઈ એવો ઇન્ટરમિડિયેટ છે નહીં, પેલામાં કાર્બોકેટાયન બનતો હતો, પછી એ જ કાર્બોકેટાયન બીજા તબક્કામાં નિપજ બનાવવામાં ભાગ લેતો હતો। જ્યારે અહીંયા તો એવું કશું છે જ નહીં, કોઈ મધ્યવર્તી બનતો જ નથી, મતલબ કે આની અંદર આ પ્રક્રિયા કેવી કહેવાય, વન સ્ટેપ રિએક્શન જ કહેવાતી હોય છે। અને અહીંયા આખી એક ઘટના આપણને જોવા મળી, કે જે ઘટનાની અંદર તમે ધ્યાનથી જોશો તો શરૂઆતમાં પ્રક્રિયકની અંદર ત્રણ હાઇડ્રોજન ડાબી બાજુ હતા, જ્યારે નિપજ બને છે ત્યારે ત્રણે ત્રણ જમણી બાજુ હતી અત્યારે। હવે આવી જ્યારે ઘટના જોવા મળે ત્યારે એને કહેવાય છે ઇન્વર્ઝન, અને એ ઇન્વર્ઝન વાલ્ડન નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું હતું, એટલા માટે આ ઘટનાને વાલ્ડન ઇન્વર્ઝન તરીકે પણ ઓળખવામાં આવે છે। તો મતલબ અહીંયા વાલ્ડન ઇન્વર્ઝન જોવા મળે છે। હવે આની અંદર સમજવાનો પ્રયત્ન કરજો, માની લો કે તમે અહીંયા સી, સપોઝ ધારી લો કે અહીંયા જે હાઇડ્રોજન તમે જોડેલા છે, એ હાઇડ્રોજનમાં અહીંયા હાઇડ્રોજનની જગ્યાએ તમે એક આલ્કાઇલ સમૂહ મૂકો, આલ્કાઇલ સમૂહ મૂકશો એટલે શું થશે, ઇલેક્ટ્રોન દાન કરવાનો પ્રયત્ન કરશે। જો ઇલેક્ટ્રોન દાન કરવાનો પ્રયત્ન કરે, કાર્બન પર ઇલેક્ટ્રોન ઘનતા વધશે, બ્રોમિન અપાકર્ષણ થશે, દૂર થવા પ્રયત્ન કરશે, તો મતલબ એ ઘટના આપોઆપ થવા માંડે। ફરી તમે ધારો કે બીજો અહીંયા આલ્કાઇલ સમૂહ મૂકશો તો ફરી પાછી ઇલેક્ટ્રોન ઘનતા વધારશે, બ્રોમિનનું દૂર થવાનો પ્રયત્ન કરશે, ત્રીજો આલ્કાઇલ સમૂહ મૂકો, બ્રોમિન ઉપર અપાકર્ષણ થવાથી દૂર થઈ જશે। તો આવી ઘટના ક્યારે જોવા મળે છે, કે જ્યારે આલ્કાઇલ સમૂહ મોટું કદ ધરાવતા આપેલા હોય ત્યારે જોવા મળશે। તો મોટું કદ ધરાવતા આલ્કાઇલ સમૂહ આપેલા હોય ત્યારે પ્લસ આય અસરના કારણે બ્રોમિન આપોઆપ દૂર થાય ને કાર્બોકેટાયન બનાવે, તો પ્રક્રિયા ટુ સ્ટેપ રિએક્શન થઈ જાય, તો એસએન વન મિકેનિઝમ બતા। પણ જ્યારે અહીંયા કોઈ પણ પ્રકારનો ઇલેક્ટ્રોન દાતા પરમાણુ હાજર જ નથી, જ્યાં અહીંયા અવકાશી અવરોધ પણ ઓછો છે, અવકાશી અવરોધ ઓછો હોવાના કારણે પાછળની બાજુથી ન્યુક્લિયોફાઇલ પ્રબળ હોવાથી ઝડપથી અટેક કરીને એની સાથે જોડાઈને બંધ બનાવતો હોય, ત્યારે આવી જે પ્રક્રિયા આપેલી છે એને એસએન ટુ પ્રક્રિયા તરીકે આપણે નામ આપીએ। તો એસએન ટુ છે એવું ખબર કેવી રીતે પડી, તો જુઓ એસએન ટુ છે એ સમજવા માટે પ્રક્રિયાનો વેગ જોવો પડશે। તો આપણે કીધું મુજબ કે પ્રક્રિયાનો વેગ શેના ઉપરથી નક્કી થાય, તો પ્રક્રિયાનો વેગ એ ધીમા તબક્કા ઉપરથી નક્કી થાય। અહીંયા નિપજ બનાવીએ, નિપજ શેમાંથી બની, સંક્રાંતિ અવસ્થા બની, સંક્રાંતિ અવસ્થા બને છે એ તબક્કો કેવો છે, ધીમો, તો સંક્રાંતિ અવસ્થા શેમાંથી બની હતી, ન્યુક્લિયોફાઇલ અને સબસ્ટ્રેટ બંને, તો ધીમો તબક્કો કોના ઉપર છે ડિપેન્ડે, સબસ્ટ્રેટ અને ન્યુક્લિયોફાઇલ બંનેની સાંદ્રતા ઉપર। એટલા માટે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની, મતલબ સબસ્ટ્રેટ અને ન્યુક્લિયોફાઇલ, પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની મોલર સાંદ્રતા એક એક છે, મોલર સાંદ્રતાના ઘાત સાથેના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે। તો પ્રક્રિયા વેગ બરાબર કે ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ એસ ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ ન્યુક્લિયોફાઇલ, અને બંનેનો ઘાતાંક જે આપ્યો છે 1+1 ઇઝ ઇક્વલ ટુ શું થાય, 2, જે શું બતાવે છે એનો પ્રક્રિયા ક્રમ દર્શાવે છે। તો પ્રક્રિયા કયા ક્રમની બતાવી, દ્વિતીય ક્રમની, અને સાથે સાથે આ પ્રક્રિયાનો વેગ એ બંને પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધારિત હોવાથી જ પ્રક્રિયાને નામ શું આપેલું છે, દ્વિઆણ્વિક કેન્દ્રાનુરાગી વિસ્થાપન। હવે તમે અહીંયા એક મિથાઇલ સમૂહ જો ગોઠવવાનો પ્રયત્ન કરશો તો અવકાશી અવરોધ નડશે, પણ એટલો બધો પણ નહીં નડે અવકાશી અવરોધ, તો પછી એ પ્રક્રિયા કઈ ક્રિયાવિધિ મુજબ જાય, એસએન વન મુજબ જ જશે। જો માની લો કે તમે એની જગ્યાએ શું કરો છો, સેકન્ડરી બનાવશો, તો મતલબ અહીંયા બીજો CH3 મૂકી દો, તો અવકાશી અવરોધ વધતો જશે, અવકાશી અવરોધ વધશે પ્લસ આ અસર વધતી જાય, પ્લસ આ અસર વધે તો પ્રક્રિયા એ એસએન વન મુજબ થવાનો પ્રયત્ન કરતી હોય। તો એના આધારે આપણે કહી શકીએ કે એસએન ટુ પ્રક્રિયાની સક્રિયતાનો ક્રમ શું આવશે, તો મિથાઇલ હેલાઇડ ઇઝ ગ્રેટર દેન 1 ડિગ્રી આલ્કાઇલાઇડ, ઇઝ ગ્રેટર દેન 2 ડિગ્રી આલ્કાઇલાઇડ, ઇઝ ગ્રેટર દેન 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ તરીકે દર્શાવી શકીએ છીએ। તો આ આપણને આખી એક મિકેનિઝમ સમજાય છે। હવે એ મિકેનિઝમ સમજ્યા બાદ એસએન વન એસએન ટુ બંનેની પહેલાં કમ્પેરિઝન સમજે કે કમ્પેરિઝન શું હોઈ શકે છે। તો જુઓ આપણને અહીંયાથી જે જવાબ મળ્યો છે એ મુજબ આની અંદરથી બધા પોઈન્ટ તમારે યાદ રાખવાના, જેની કમ્પેરિઝન તફાવત માટે કામ લાગી શકે, તફાવતના 7 થી 8 અથવા 8 થી 10 એક જેવા મુદ્દા થઈ શકે છે, જો જરૂર પડે પરીક્ષામાં તો તમે એનો તફાવત પણ લખી શકો છો। સમજતા જઈએ પહેલા,
હવે જે પ્રક્રિયા આપી છે એસએન ટુ છે, તો એસએન ટુ પ્રક્રિયા માટેના પણ જો એક્ઝામ્પલ સમજવા હોય તો જોઈએ, એમાં એકાદ એક્ઝામ્પલથી ખબર પડે કે શું કહેવા માગે છે. માની લો કે તમારી પાસે જે પ્રક્રિયક આપેલો છે, એક એ પ્રક્રિયક આ રીતનો છે, સી એચ થ્રી સી એચ ટુ સી એલ છે. બીજો એક પ્રક્રિયક આપ્યો છે સી એચ થ્રી સી એચ સી એલ સી એચ થ્રી છે, અને તમને પૂછે કે આ બેમાંથી કોણ એસએન ટુ પ્રક્રિયા ઝડપથી આપે, તો પછી શું કરવાનું? સૌથી પહેલાં પ્રકાર નક્કી કરો. પ્રકાર નક્કી કરો તો આનો પ્રકાર છે પ્રાથમિક છે, આનો પ્રકાર છે દ્વિતીયક. તો આપણે એસએન વન પ્રક્રિયામાં ઝડપથી કોણ આપે છે? પ્રાઇમરી આપે છે. ક્લિયર? સપોઝ માની લો કે આ રીતનું પ્રક્રિયક આપ્યું છે, અહીંયા ક્લોરિન છે અને અહીંયા મૂક્યો છે આયોડિન, અને આમાંથી પૂછે કે એસએન વન પ્રક્રિયા ઝડપથી કોણ આપે. તો પ્રકાર જ્યારે આલ્કાઇલ સમૂહ અથવા જે હાઇડ્રોકાર્બન શૃંખલા જોડાયેલા એ જો સમાન હોય તો લિવિંગ ગ્રુપને ચેક કરો. જે લિવિંગ ગ્રુપ્સ જલ્દી દૂર થાય એ પ્રક્રિયા ઝડપથી આપે, તો મતલબ કોણ આપશે? જે આયોડિન જોડાયો છે એ. ક્લિયર? ચલો હવે એનો તફાવત સમજવાનો આપણે પ્રયત્ન કરીએ કે તફાવત શું દર્શાવે છે. એક બાજુ એસએન વન પ્રક્રિયા અને બીજી બાજુ લઈએ એસએન ટુ પ્રક્રિયા. એસએન વન અને એસએન ટુ, ચલો તફાવતના મુદ્દાની અંદરથી સમજતા જઈએ. તો પહેલાં પહેલાં એસએન વન પ્રક્રિયાનો પ્રથમ મુદ્દો શું આપીશું? પ્રક્રિયા પ્રથમ ક્રમ દર્શાવે છે, બરાબર? મતલબ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે, જ્યારે એસએન ટુ દ્વિતીય ક્રમ દર્શાવે છે. ચલો ત્યાર પછી બીજો પોઈન્ટ, એસએન વન પ્રક્રિયા કેટલા તબક્કામાં થાય? બે તબક્કામાં. તો પ્રક્રિયા બે તબક્કામાં પ્રક્રિયા થાય છે, અથવા અહીંયા હું લખી શકું છું, અથવા પ્રક્રિયા એક કરતા વધુ તબક્કામાં થાય છે. બીજો પોઈન્ટ આમાં લઈ શકે, એસએન ટુ પ્રક્રિયા જો આપેલી હોય તો એસએન ટુ પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે. પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે. ચલો ત્યાર પછી આની અંદર કીધું કે પ્રક્રિયા એક જ પ્રક્રિયક અણુની સાંદ્રતા ઉપર આધારિત છે, એટલે કે પ્રક્રિયા વેગ, પ્રક્રિયા વેગ એક જ અણુની સાંદ્રતા પર આધાર રાખે છે. જ્યારે આમાં આવશે પ્રક્રિયા વેગ સબસ્ટ્રેટ અને ન્યુક્લિયોફાઇલ, સબસ્ટ્રેટ અને કેન્દ્રાનુરાગી જેને કહીએ છીએ, કેન્દ્રાનુરાગી બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. ત્યાર પછી આમાં કીધું હતું કે આમાં ધ્રુવીય દ્રાવકની જરૂર પડે, ધ્રુવીય દ્રાવકોની સક્રિયતા. જ્યારે આમાં અધ્રુવીય કાર્બનિક દ્રાવકો, કાર્બનિક દ્રાવકોની જરૂર પડે. નેક્સ્ટ પોઈન્ટ આની અંદર, તો આપણે આની અંદર કીધું કે ન્યુક્લિયોફાઇલની સક્રિયતાની જરૂર નથી, મતલબ કેન્દ્રાનુરાગીની, કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની પ્રબળતા મહત્વની નથી. જ્યારે આની અંદર કહી શકીએ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની પ્રબળતા મહત્વનો ભાગ ભજવે છે,
કારણ કે આપણે જોયું કે મિકેનિઝમમાં એ પાછળથી અટેક કરે તો જેટલો પ્રબળ હશે એટલો ઝડપથી હેલાઇડને દૂર કરાવી શકશે. ચલો પછી આમાં કીધું છે કાર્બોકેટાયન બને છે, કાર્બોકેટાયન બને છે. જ્યારે અહીંયા કહી શકે કાર્બોકેટાયન બનતો નથી. ચલો પછી આની અંદર આપણે જે પોઈન્ટ જોયો તે મુજબ કે આમાં રેસેમિક મિશ્રણ મળી શકે છે, રેસેમિક મિશ્રણ મળી શકે, પણ ક્યારે? પ્રક્રિયક પોતે જો પ્રકાશ ક્રિયાશીલ હોય તો. જ્યારે આની અંદર શું જોવા મળે છે? વાલ્ડન ઇન્વર્ઝન જોવા મળે છે. નેક્સ્ટ પોઈન્ટ આની અંદર કહી શકીએ અવકાશી અવરોધ. અવકાશી અવરોધ અથવા પ્લસ આઈએસઆર વધારે હશે, એસએન વનની સક્રિયતા વધારે. તો આલ્કાઇલ સમૂહનો અવકાશીય અવરોધ અથવા કૌંસમાં લખી દઉં છું પ્લસ આઈ અસર, અવકાશીય અવરોધ અથવા પ્લસ આઈ અસર વધતા સક્રિયતા વધે. જ્યારે આમાં શું જોવા મળે? અવકાશીય અવરોધ વધતા એસએન ટુની સક્રિયતા ઘટે. બરોબર, આના કરતાં બિલકુલ ઉલટું છે. આ કહે છે કે અવકાશી અવરોધ વધારે હશે તો આલ્કાઈલ સમૂહનું કદ વધતું હશે, આલ્કાઈલ સમૂહનું કદ વધશે તો એની પ્લસ આઈ ઇફેક્ટ પણ વધતી જાય તો એસએન વન સક્રિયતા વધે. જ્યારે અહીંયા એના કરતાં ઉલટું, એસએન ટુ સક્રિયતામાં ઘટાડો થાય. અને એનો એક્ઝામ્પલ અહીંયા છેલ્લે આપી શકીએ કે કઈ રીતે પ્રક્રિયા થતી હોય. તો 3 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન 2 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન 1 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન મિથાઇલ હેલાઇડ, એની સક્રિયતા દર્શાવે. જ્યારે આની અંદર મિથાઇલ હેલાઇડ ઇઝ ગ્રેટર દેન 1 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન 2 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ તરીકે દર્શાવી શકતો હોય. બરાબર, તો આ રીતનો એક તફાવત સ્વરૂપે પ્રશ્ન પણ જો આપણે લખવો હોય તો લખી શકે છે કે એસએન વન પ્રક્રિયા અને એસએન ટુ પ્રક્રિયાની કમ્પેરિઝન કઈ રીતે આપી શકીએ. અને એક્ઝામની અંદર આમાંથી એમસીક્યુ લગભગ દર સાલ પૂછાતા હોય છે, એટલે આપણે આના એક્ઝામ પલ આપણી ટેક્સ્ટબુકની અંદર પણ આપેલા છે, ઘણા બધા સ્વાધ્યાયમાં આપેલા છે, લખાણ સંબંધિત છે, પઝલ્સમાં પણ આપેલા છે. એને પ્રેક્ટિસ કરશો એટલે તમને ઇઝીલી ખ્યાલ આવે. ખાલી બે વસ્તુ એમાં ધ્યાન રાખવાની, સૌથી પહેલાં એસએન વન એસએન ટુ પ્રક્રિયા કોણ દર્શાવે છે એનો સક્રિયતાનો ક્રમ, બીજા નંબરમાં જે પણ તમને પ્રક્રિયક આપેલો છે એમાં અલગ અલગ પ્રકારના આલ્કાઇલ સમૂહ છે તો પ્રકાર ઉપરથી જાઓ, અને જો સમાન આપેલા હોય તો પછી એમાં લિવિંગ ગ્રુપ ઉપરથી જાઓ, અને લિવિંગ ગ્રુપ જે પ્રમાણે ઝડપથી દૂર થતું હોય એની સક્રિયતા વધારે છે એવું આપણે કહી શકીએ છીએ. હવે એસએન વન પ્રક્રિયાની અંદર ઇન્ટરમિડિયેટ આપણને બતાવેલો છે કાર્બોકેટાયન, તો હવે આપણે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી પણ અહીંયા સમજવી પડશે. કાર્બોકેટાયનની સ્થિરતા એક અગત્યનો પ્રશ્ન છે જેના ઉપરથી પણ તમારે આગળ ઘણા બધા ટોપિકની અંદર જરૂર પડશે સમજતા જઈએ કઈ રીતે આવે છે.